આજે હું આવી ગયો છું સુરતની રવિવારીમાં. આમાંથી ગમે લઈ લ્યો 2500 રૂપિયા, બધાની ખાલી પેટર્ન જ અલગ અને ઓટોમેટિક છે એટલે તમે લાઇટરની કંઈ જરૂર ન પડે. હું છું તમારો દોસ્ત પ્રકાશ અને સ્વાગત છે ફરી એકવાર આજના નવા વિડીયોમાં. આજે હું આવી ગયો છું સુરતની રવિવારીમાં. આની પહેલાં રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમદાવાદ એ એકોઈ રવિવારી તમે નથી જોઈ. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈ શકો છો. આજે હું આવ્યો છું સુરતમાં. હવે રવિવારી એટલી મોટી છે કે એક ભાગમાં બતાવવું પોસિબલ નથી એટલે હું તમને આમના બે ભાગ કરવાનો છું. આ પહેલો ભાગ છે, આના પછી હજી એક બીજો ભાગ અપલોડ થાય ત્યાં જઈને તમે જોઈ શકો છો. આજના ભાગમાં તમને ફર્નિચર ને એવી બધી વસ્તુ વધારે બતાવવાનો છું. તો આપણે જોઈએ અને જોઈએ કે શું ભાવમાં મળે છે સુરતની અંદર. અહીંયા એક જગ્યાએ નાના કબાટ ને એવું પડ્યું છે, એટલે લાઈફ જેકેટ ને એવું તમને જે દેખાય, સિંગલ ડોરનું આમાં નીચે ખાના શું છે ભાઈ બંધાનું 2500 રૂપિયાનું. પછી એમાં કંઈ ઓછું થાય ક્યાં? ઓછું થાય ખરી થોડું ઘણું. 2500 રૂપિયાનો નાના નાના કબાટ છે, ઓલા સીપના હોય એવું લાગે છે. આમાં લાઈફ જેકેટ એવું લખેલું છે એટલે એની ઉપર. બાકી આ સાઈડ બારે શોકેસ ને એવું થોડુંક પડ્યું છે. આખું ડ્રેસિંગ ટેબલ પડ્યું છે આખે આખું આવડું. આ ઉપર સનમાઇકા મારેલું છે અને વચ્ચે મિરર છે અને નીચે બે ખાના છે. આનું શું મિત્ર ડ્રેસિંગ ટેબલના 5000 રૂપિયા કહે, એમ કે 10 કહીએ ને 5માં આપી દે. હવે અહીંયા એક જગ્યાએ નવા વાસણ પડ્યા છે, કડાયું ને નોન સ્ટીકું ને ચૂલા ને તાવી થા ને બધું મિક્સમાં છે, કુકર ને ઘણી બધી વસ્તુ છે, બધી નવી વસ્તુ છે. ઓલી લોઢી છે. આનું કુકરનું શું છે ભાઈબંધ? કુકરનું હા 1600 રૂપિયા 1600 રૂપિયાનું છે. બાકી ઓલા રેગ્યુલર કુકર ને પાણીના સીસા નાના મોટા કુકર ને એવી બધી વસ્તુ મળે છે અને લોઢી ને એવી બધા એના ભાવ અલગ અલગ છે, કળાયું ને એવું. ત્યાર પછી અહીંયા એક કાકા પાસે ઓલા આપણે ખુરશીમાં ને એવી રીતે જે ડટ્ટા નીચે મારવાના આવે અલગ અલગ પ્રકારના ગોળ ને નાના મોટા સાઇઝના ડટ્ટા. કાકા શું છે આનું એક ડટ્ટાનું? નાના મોટી સાઇઝના છે, 10, 20, 30, 40, 50 એવી રીતે. પછી ઉપર ઓલા રિવોલ્વિંગ ચેરના ઓલા પૈડા છે નકરા ટીંગાયેલા. કાકા આનું શું છે પૈડાનું? 50નું એક પૈડું છે નાના મોટી સાઇઝનું છે. એટલે આમાં પાછું તમારે ખુરશી હોય એવડું વ્હીલ લેવું પડે, નતર વળી પાછી ખુરશી ડગડગ થાય. એટલે એ સાઇઝ એક જોવી પડે નાના મોટી. બાકી આ પ્રકારના પૈડા એક બે જોતા હોય તો મળી જાય ખરી. અને ત્યાર પછી એની સિવાય આ બાજુ આ સાયકલ પડી છે નાની. આ કાકા સાયકલ કોની છે? કેટલા? 1100 રૂપિયા. આ નાના છોકરાઓની સાયકલો પડી છે નીચે બે, એક આ લાલ કલરની પડી, આ લાલ કલરના 1100 અને એની બાજુમાં 1200 રૂપિયા. એમાં થોડોક ખર્ચો છે, એની બાજુમાં પડી 1200 રૂપિયા, એમાં થોડોક ખર્ચો છે. બાકી એના સિવાયના જૂના પાના પકડ ને ઓલા ટાંકણા ને એવું બધું પડ્યું છે, એ બધી જૂની વસ્તુ છે. ત્યાર પછી આ બાજુ નવા ચૂલા અને ઘોડા પગડ્યા છે, એટલે ગેલ્વેનાઇઝના પતરાના ઘોડા છે. અને ઓલી બાજુ આ કાકા શું છે ચૂલાનું? ચૂલાના 250-300 રૂપિયા છે, પતરાના છે. આ પ્રકારના ચૂલા તમને અહીંયા મળી જાય. ત્યાર પછી આ બાજુ એક જગ્યાએ સોફા પડ્યા છે ઘણા, અને એ નવા છે, બેના ને ત્રણના ને એવી રીતે સોફા. એ બહુ ઓછી જગ્યાએ મળે પણ એકાદી બે જગ્યા પડ્યા છે આ બાજુ. આ તમને જે દેખાય આ એક આ ત્રણનો સેટ અને આ બે સિંગલના, ટોટલ 5નો સેટ. આનો શું ભાવ છે 5ના સેટનો? 13500નો નવા છે, નવો જ છે આખે આખો, 13500. એક 3નો ને એક 2નો છે. એટલે આ પ્રકારના સોફા અહીંયા મળી જાય. અહીંયા એક કાકા બેઠા છે, એની પાસે ફર્નિચરના ટેબલ ને એવા પડ્યા છે જૂના, અમુક ગ્લાસના ડોર પડ્યા છે હેન્ડલવાળા. કાકા મોટું ટેબલ શું ભાવ છે આનો? 5000 રૂપિયા. 5000 રૂપિયા આવડું આજે ટેબલ દેખાય. પછી એમાં ભાવમાં કંઈ થઈ જાય કે એક જ ભાવ? ભાવમાં થઈ જાય. ત્યાર પછી આવડો નવે નવો ડોર હોય એવો એક ડોર પડ્યો છે કાચવાળો, ઉપર અડધો કાચ ને નીચે અડધામાં પ્લાય હેન્ડલ સહિત એસેસ, એવા બે દરવાજા પડ્યા. આનો શું દરવાજાનું શું છે? 1200 રૂપિયા. દરવાજાના 1200 રૂપિયા.
દરવાજાના 1200 રૂપિયા, બાકી અહીંયા આગળ ટેબલ પડ્યા, ઓલી બાજુ ટેબલ પડ્યા, પછી આ વચ્ચે પાર્ટીશન કોઈને ઓફિસમાં કરવું હોય તો જમણી સાઈડ અડધું કાચવાળું, અને એમાંય પાછી માથે પેટર્ન છે ગોળાઈવાળી, એ પ્રકારનું પાર્ટીશન તમારે કરવું હોય તો થઈ જાય. એનો આનું શું હે કાકા પાર્ટીશનનું? 5000 રૂપિયા. એના 5000 રૂપિયા હજી એના ધોકા ને માથે સન્માઈકા એમનો મારેલું, પેટર્નવાળું સન્માઈકા પેટર્નવાળું અને કાચે ઉપર પેટર્નવાળું છે 5000. એટલે આ પ્રકારનું ફર્નિચર સુરતમાં મળી જાય ખરી ક્યારેક આટો મારો તો ચોક બજારમાં. એક્ઝેક્ટ લોકેશનની વાત કરું તો સુરતની અંદર ચોક બજાર કરીને તમે કોઈ પણ રિક્ષાવાળાને કે કોઈ લોકલ હોય એને પૂછશો ચોક બજાર, એટલે એ તમને અહીંયા મૂકી જાય ચોક બજારમાં. રવિવારે જ આ માર્કેટ ભરાઈ જાય, એટલે સુરતની રવિવારે આપણે એને એડ્રેસમાં કહી શકીએ. બાકી તાપી નદીના કાંઠે આ તમને પાછળનો એરિયો જે દેખાય એ આખી તાપી નદી છે, અને એની ઉપર પુલ છે, એટલે નદીના કાંઠે જ એક્ઝેક્ટ છે. બહુ મોટી એવી છે, એટલે બધી જગ્યાએ ફર્નિચરને એવું જ ખાલી મળે છે એવું નથી, કપડાને એવી બીજી ઘણી બધી વસ્તુ મળતી હોય છે. બાકી ઓલી આપણે જે પીઓપીમાં લગાડવાની લાઇટો આવે રાઉન્ડ શેપમાં અલગ અલગ સાઇઝની છે, એટલે એ પાછી તમારે પીઓપીમાં જેવી સાઇઝ હોય એ પ્રમાણેની લાઇટ લેવી પડે. આ ગોળ છે, ઓલી બાજુ ચોરસ છે, આ બધી એલઈડી લાઇટ છે. હું એ કાકાનું લાઇટનું શું છે? 200 રૂપિયાની જે આ પ્રકારની એલઈડી લાઇટો, અને એ અમુક અમુક તો પાછી બ્રાન્ડની છે, એટલે 200-200માં તમને મળી જાય. આ સિસ્કાની એલઈડી લાઇટ છે, તમને દેખાતું હોય છે અહીંયા બ્રાન્ડ લખેલી છે સિસ્કા એલઈડી, એટલે આ 200-200ની મળી જાય. પછી આમાં ચાલુ હોય ને બંધાઈ હોય તો તમારે જોઈને લઈ જવાની. આના સિવાયની કદાચ તમારે ઓનલાઈન આ પ્રકારની એલઈડી લાઇટ લઈ જવી છે તો તમારે જમણી સાઈડનો ખૂણો જે રહ્યો વ્યૂ પ્રોડક્ટ કરીને તમને દેખાતો હોય છે ત્યાં ક્લિક કરશો, એટલે ત્યાં તમને આ પ્રકારની બીજી જે ઓનલાઈન નવી અલગ અલગ વેરાયટી જે એલઈડી મળે છે એમ ત્યાં નીચે ટેગ કરેલી છે, તમે ત્યાં જઈ અને લઈ શકો છો. અને આ જે રહ્યું યુટ્યુબનું પોતાનું ફીચર છે, એટલે તમે સુરક્ષિત રીતે ત્યાંથી ખરીદી કરી શકો છો. અને એ જે હું તમને લાઇટું ફિલિપ્સની અથવા તો બીજી જે કાંઈ સારી સારી બ્રાન્ડોની વસ્તુ છે, કેમ કે એમાં અલગ 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 કલર ઘણા આવતા હોય છે, વ્હાઈટ આવે, વોર્મ વ્હાઈટ આવે, 2-3 કલરની આવે છે, એ ત્યાં નીચે ટેગ કરેલી છે, તમે ત્યાં જઈને ખરીદી કરી શકો છો કદાચ તમારે નવી લેવી હોય તો. બાકી આ પ્રકારની જૂની તો અહીંયા મળી જ જવાની છે. ત્યાર પછી અહીંયા એક જગ્યાએ નવા નવા ફૂલ પેટર્નવાળા તમે એકવાર ખાલી ચૂલા જુઓ, 3 બંડલવાળા છે ચૂલા, ને એની ઉપર થેલા પીડા. આ તમારું શું છે ચૂલાનું? લાઇટર વગર હાલે, 25% ગેસ કી બચત કરતા હે. કિતના પૈસા બોલા? 2500 રૂપિયાનું જે લાઇટર બાઇટર ની. 4000 કા હે? કોણ સા વાલા? 4500 કા? ઓર 2500 વાલા કોણ સા? કોઈ ભી લે લો. 2500 વાલા આમાંથી ગમે એ લઈ લ્યો, 2500 રૂપિયા બધાની ખાલી પેટર્ન જ અલગ છે, અને ઓટોમેટિક છે, એટલે તમે લાઇટરની કંઈ જરૂર ન પડે એવું જ કહે છે. અને એના સિવાયના પૈડાવાળા બેગ પૈડા છે. આ બેગનું શું છે? લેધર બેગ ચામડેવાળા 2500 કા ભાવે માર્કેટ. એના 2500 રૂપિયા? 600 રૂપિયામાં 2500 લેધરના બેગ છે, 2500 રૂપિયા માર્કેટ ભાવ છે, 600 રૂપિયામાં એવું કહે છે. બાકી છતાંય હજી તમારે લેવું જોઈએ તો આવી જાઓ એટલે ભાવ થઈ જાય. ત્યાર પછી આ જગ્યાએ ઓલા આપણે જે પતરાના ઘોડા આવે એ ઘોડા પકડ્યા. આ તમારા છે? શું ભાવ છે ઘોડાનો? 3500 રૂપિયા. એકના 3500 રૂપિયા, એટલે આ પ્રકારના ઘોડા તમને જૂના એટલે એ સારા મળી જાય. આમાં બાકી બીજું તો કંઈ સારું નરવું આવે નહીં. આ 4 ખાનાવાળો છે, બાકી આ પતરા રહ્યા એ ફોલ્ડિંગ હોય, એટલે આ નાના મોટા ખાના કરવો હોય તો થઈ જાય 3500 રૂપિયાનો એક ઘોડો. ત્યાર પછી આ તમે જુઓ ખાલી રિવોલ્વિંગ ચેરું પડી છે, નાના મોટી ને અલગ અલગ સાઇઝની છે, ધૂળ ચડી ગઈ એટલે લાગે જૂની, પણ ઓમ બધી કન્ડિશન સારી છે, વ્હાઇટ કલરની રેડ કલરની અલગ અલગ માથેના રેગજીનને એવું ચડાવેલું છે, અને એનો અલગ અલગ ભાવ હોય છે. અને આ બાજુ, આ બાજુમાં ડાઇનિંગ ટેબલ પડ્યું છે 99 કાચવાળું, 5, 4, 2, 6 ચેરવાળું છે ડાઇનિંગ ટેબલ, હજી 9 છે અત્યારે. અહીંયા 12 પડ્યું એટલે ધૂળવાળું આખું થઈ ગયું, બાકી હે 9, અને એમાંય નીચે પાછા ખાના આપેલા છે, એટલે તમારે એક્સ્ટ્રામાં કંઈ રાખવું હોય તો એ ત્યાં રહી જાય. 6 ચેરવાળું છે, 9 ડાઇનિંગ ટેબલ છે, અને એનાથી નાનું આ બાજુ પડ્યું છે 4 ચેરવાળું, એનાથી નાનું આમાંય નીચે ખાનું આપ્યું, એટલે તમારે જમવાનું કે એવું કંઈ ઉપર ન હમાતું હોય તો નીચે રાખી શકો. આ 4 ચેરનું છે, આવા એસએસની છે, એને ઉપર મઢેલી એવી ચેર છે, એટલે આ 4 ચેરની, એટલે આ નાનું ફેમિલી હોય અને નાની જગ્યા હોય તો એને હાલે. બાકી આ બધું રિવોલ્વિંગ ચેર પડી, બાકી અહીંના કોઈ ધણી છે નહીં એટલે ભાવ ખબર પડે એમ નથી. ત્યાર પછી આ જૂના બે પંખા પડ્યા છે એ માસી, આ માસી તમારા એ પંખા? પંખા બાજુ વાળાના? હે, આ પંખાનું શું છે? 1200 રૂપિયા. એટલે આ પ્રકારના ચાલુ છે? ચાલુ પંખા છે 1200 રૂપિયાના. એના સિવાયના પાછળ આ બાજુ કબાટ પડ્યા છે જે એવન કન્ડિશનમાં હોય ને એવા ફર્નિચરના,
ચાર ચાર ખાનાવાળા. આ તમે જોવો એકવાર, હજી એને એ જ કન્ડિશન. અંદર ત્રણ ખાના છે. આ પ્રકારનું આખે આખું કોકનું ઓફિસનું ફર્નિચર કાઢ્યું હોય છે. આ નીચેનું ઉપરના અને આ અલગ અલગ ખાના આ સાઈડ આખી જે લાઈન દેખાય, આ નાના નાના ટેબલ છે. એટલે એકાદી એક જ ઓફિસમાંથી આ બધા કાઢેલા હોય એ પ્રકારના ફર્નિચર. આનું શું છે ફર્નિચરનું? આ સામે ઓલી લાઈન પડી ચાર ચાર ખાનાવાળી, પચીસો રૂપિયાના ટેબલ. તમને ટોપી વાપરવા મળે અને ખાનું વાપરવા મળે. અને એમાંય બાજુ વોટરપ્રૂફ લાઈનું છે એવું કહે. બાકી આ બાજુ હજી એક નવો દરવાજો પડ્યો છે ઓફિસના મેઇન એન્ટ્રન્સ ડોરમાં રાખવો હોય તો, બ્લુ અને વ્હાઈટ સનમાઇકા મારેલો ઉપર વચ્ચે કાચ. આ દરવાજાનું શું છે? 1200 રૂપિયાનો દરવાજો. હજી એમ એ વન કન્ડિશન. આના સાઈડના બીજાગરા નીકળી ગયા. એક આખો કાચનો છે. એટલે આ બધી 1500-1500 રેન્જના દરવાજા છે આ જે દેખાય. એના સિવાય આ બાજુ આપણે જૂનવાણી કબાટ જે પડ્યા છે લોખંડના, આપણે રેગ્યુલર આવે કલર કરેલા છે. આનો શું ભાવ છે કબાટનો? કબાટના 3500 રૂપિયા આવેલો જૂનવાણી વખતનો. કોઈને ખાલી એમને એક્સ્ટ્રા સ્ટોરેજ માટે કે એવી રીતે યુઝ કરવો હોય તો. બાકી આ બાજુ બીજાય બે કબાટ પડ્યા છે. એટલે આ પ્રકારની વેરાયટી તમને મળી જાય 2000-3000. ત્યાર પછી અહીંયા ઓલું કોઈ નાનું હાથનું સિલાઈ કરો. આ શું છે? સિલાઈ મશીન જે ઓલું નાનું ઓલું હાથેથી સિલાઈ કરવાનું મશીન આવે એ શું છે? આનું ઓનલાઈન 400 મળે આ ભાઈ, 200 દઈએ. ચેક કરીને જોવો જોઈએ તમારી સામે જ ત્યાં સિલાઈ થઈ જાય. સ્ટેપલરની જેમ ખાલી પિન મારતા હોય એની જેમ દબાવી રાખવાનું એટલે એ સિલાઈ થતી જાય. ઓનલાઈન 400 અહીંયા તમને 200 રૂપિયામાં મળી જાય સુરતની અંદર. હવે આ બાજુ તમે જુઓ કાચના ઓલા જે આપણે કાઉન્ટર ટેબલ કહી શકાય એ પ્રકારના ટેબલ પડ્યા છે. એવા 2-3 પડ્યા છે લાઈનમાં. એ આગળનું પહેલું, આ બીજું કોઈ મોબાઈલ એસેસરીઝ વાળા છે, બીજા ઘણા બધા ધંધાવાળા હોય એને લાગે. ત્યાર પછી આ એક નંબર કન્ડિશન ઓલું આગળથી રાઉન્ડ શેપમાં બહુ મોટું કાઉન્ટર છે. આવું બનાવવા જાય તો 30-40 હજારનું બની જાય એટલો તો જાડો કા છે. અને આ બાજુ એમાં ખાનાય પાછા આ બાજુ એટલા છે સાઈડમાં. એમાં ડ્રોવર છે, ખાના છે, 3-4 મોટા મોટા ડ્રોવર છે, નીચે 6 ખાના છે. આખે આખા આ પ્રકારના કાઉન્ટર ટેબલે મળી જાય. ત્યાર પછી આ બાજુ તમને જે દેખાય આ છેલ્લું, આમાંય આગળ કાચ છે અને સ્ટેપવાળા અંદર ખાના છે. કોઈને એસેસરીઝ કે એવી રીતે ક્યાંય ગોઠવવું હોય તો આ પ્રકારનું તમને મળી જાય. બાકી આ બાજુ પાછળના સાઈડમાં અહીંયા નકરા ડ્રોવર આપેલા છે આ સાઈડ આખામાં. એટલે આ પ્રકારના ટેબલ અહીંયા મળી જાય વ્યાજબી ભાવમાં. અહીંયા કોઈ ધણી છે નહીં, અહીંયા કોઈ ધણી છે નહીં એટલે હવે નામઠામ વગરનું. એટલે ભાવ તો કોને પૂછવો, પણ 10000 કે 15000 એવી રીતે મળી જતા હશે. કેમ કે બનાવવા જાય તો 30-40 હજારમાં બને. એટલે આ પ્રકારના વ્યાજબી ભાવમાં આ પ્રકારનું ફર્નિચર અહીંયા સુરતમાં હોય છે ખરી. ત્યાર પછી આ બાજુ તમને દેખાતી છે નવી સેટિંગ પડી છે. સિંગલ બેડે નથી, ડબલ બેડે નથી, એ પ્રકારની છે. મીડિયમ નાની ડબલ બેડની કહી શકાય એવી. એમાં અંદર ખાનાઈ છે એટલે ખાનાવાળી છે. આનું શું છે સેટીનું? 8000 રૂપિયા. 8000 રૂપિયા કે નવી સેટી છે. 2-3 વેરાયટીમાં પડી છે. એના સિવાયની પાછળ ટેબલ ને એવું બધું ઘણું પડ્યું છે. ત્યાર પછી અહીંયા સોફા પડ્યા છે નવા. એકા 3નો પડ્યો છે, એની બાજુમાં 2નો પડ્યો છે, 5નો સોફા. આનો શું ભાવ છે માસી? 10000 રૂપિયા. 10000 રૂપિયાનો 5નો સોફા છે આવડો જે રહ્યો. અને એની બાજુમાં આ સાઈડ પડ્યો આ જૂનો સોફા છે થોડોક. આ 3નો અને 1-2નો, ટોટલ 5નો છે. આનો શું ભાવ છે કાકા? આ 6000 રૂપિયાની જોડી છે. આ 2નો અને આ 3નો, ટોટલ 5 સીટનો છે. એટલે આ પ્રકારનો અહીંયા મળી જાય. બાકી અહીંયા ઓલું આપણે બોક્સિંગ કરવા માટેનું સ્ટેન્ડ છે. એટલે આવી વસ્તુ અલગ અલગ અહીંયા મળી જાય ક્યારેક હાથમાં આટો મારો તો સુરતની અંદર. તો આજના વિડીયોમાં આટલો. બીજો ભાગ જ્યારે અપલોડ થઈ જાય ત્યારે એ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક મળી જાય. બીજો ભાગ એ તમે ત્યાં જઈને જોઈ શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી એકવાર મળશું નવા વિડીયોમાં નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી ભારત માતા કી જય, વંદે માતરમ.